હવે વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પોરો પોરો ફોરેસ્ટ કેમ્પ સાઇટમાં આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું ચાલુ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોલો ફોરેસ્ટ કેમ્પ સાઇટમાં આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરકાંઠા વન વિભાગના નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી યોગેશભાઈ દેસાઈ તેમજ સહાયક વન સંરક્ષક શ્રી વી આર ચૌહાણ તેમજ ઇન્ચાર્જ આર એફઓ દોરવાની શ્રી એસ ટી પરમાર સાહેબ અને વિજયનગર અને દોરવાની રેન્જના તમામ સ્ટાફ હાજર રહીને આ અભિયાન ચાલુ કરવામાં આવેલ. વન વિભાગના નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી યોગેશભાઈ દેસાઈ મીડિયા સામે કહું કે આમાં કુલ 750 જેટલા સ્વયંસેવો રજીસ્ટ્રેશન થયેલ છે, તેમાં ખાસ કરીને હિંમતનગરના નેચરલ ક્લબને ખૂબ જ મહેનત કરી છે. આ અભિયાન માટે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ જેવા જિલ્લામાંથી સ્વયંસેવકો આવેલા હતા. ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડાલી, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા, સાયન્સ કોલેજ હિંમતનગર, આઈટીઆઈ વિજયનગર, યુથ ચેરિટેબલ ધ્રાંગધ્રા ગાંધીનગર, ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ડેમાઈ, વગડો ચેરિટેબલ ટ્રસ્ટ સાઠંબા આવેલ હતા. આજે આ અભિયાન સવારે 7:30 વાગ્યેથી સાણેશ્વર મંદિરથી વાણદ ડેમ સુધી તેમજ પોલોમાં જોવા લાયક સ્થળ છે. ત્યાં પ્લાસ્ટિક અને ગંદકી હતી તે સાફ કરી પોલો ફોરેસ્ટ ક્લીન કરેલ અને આજે પ્લાસ્ટિક ભેગું થયેલ તેમને રિસાયન ક્લબિન મોકલી આપવાનું જણાવેલ. લલિત ડામોર, ZSTV, વિજયનગર. નેચર ક્લબમાંથી અને આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને હિંમતનગર નેચર ક્લબવાળા બધા સ્વયંસેવકોએ અને આખા ગુજરાતમાંથી જેટલા નેચર લવર્સ છે એ બધાને બોલાવીને પ્લાસ્ટિક ફ્રી પોળો કેમ્પેઇનનું આયોજન કરેલું અને આની અંદર આજે લકીલી 600 રજીસ્ટ્રેશન થયા હતા અને 600 કરતાં વધારે વોલેન્ટિયર્સ અહીંયા હાજર રહ્યા હતા અને ઓલમોસ્ટ બધું જ આખું પોળો ક્લિયર કર્યું છે. એમાં ખૂણો ખૂણો પણ ખૂંદી વળ્યા છે અને જે જગ્યાએથી પ્લાસ્ટિક મળ્યું છે બધું પ્લાસ્ટિક નહીં નહીં તો એક એરિયામાંથી 30-35 કોથળા પ્લાસ્ટિક ભેગું કરીને આજે ક્લીન કોળોનું આખું કેમ્પેઇન સફળ કર્યું છે. और यहाँ से कचरे की व्यवस्था यानी सॉलिड वेस्ट के लिए बहुत सारे एफर्ट्स किए गए लेकिन कहीं कहीं डाल रहे थे, कूड़ादान के अंदर कचरा नहीं डाल रहे थे और इससे एक बहुत बड़ी दिक्कत यहाँ के नेचर को, यहाँ के फॉरेस्ट को हो रही थी. तो हम लोगों ने फॉरेस्ट डिपार्टमेंट सब ने मिलकर एक कैंपेन किया कि इस पूरे फॉरेस्ट को क्लीन ग्रीन पोलो फॉरेस्ट हम लोग पूरा बनाए और जो टूरिस्ट आए उनको भी हम लोग समझाने के लिए ट्राई कर रहे हैं कि भाई आप यहाँ पर आए हैं तो ये अच्छा फॉरेस्ट है जहाँ लोग घूमने के लिए आते हैं. जो यहाँ पर की जो वनस्पति है, यहाँ के जो पेड़ पौधे हैं, यहाँ की जो जीव है, यहाँ के जो जानवर है, उनका ये घर, कम से कम उनका घर आप हम बिगाड़ें, उनके घर को हम गंदा ना करें और उस तरह से हम उनके अवेयरनेस की भी बात करते हैं और साथ साथ में ये कूड़े के अंदर जो कचरा डालते हैं ये कूड़ादान, तो कूड़ेदान को यहाँ से हम लोग बाहर ले जाके, ये फॉरेस्ट के बाहर ले जाके उसकी व्यवस्था की गई है. तो सबसे पहली बात है, मैं हर एक को यही रिक्वेस्ट करूँगा कि अब किसी फॉरेस्ट एरिया में जाए तो कम से कम प्लास्टिक का कचरा न गिराए, प्लास्टिक से हम दूर रहे और जितना हो सके तो अपनी जो वाटर बॉटल है उसको रिफिल करें, है ना, जो पैट बॉटल होती है हम उसको रिफिल कर सकते हैं. इसलिए हम घर में बॉटल को बार बार इस्तेमाल करते हैं तो हम क्यों जब बाहर जाते हैं तो उसको रिफिल नहीं कर सकते. तो सबसे पहली बात तो ये और दूसरी बात कि जितने भी पोली पैक्स वगैरह है तो जितना भी पैक्स आप लेके गए तो वो कचरा आपको वापस लेके जाए. तो मेरी आप सबसे गुजारिश है कि पूरे भारत का या पूरे विश्व का, ये पृथ्वी का जितना भी फॉरेस्ट एरिया है या फॉरेस्ट एरिया के अलावा जितनी भी नेचुरल साइट्स है जो हमारे पास प्रकृति है उसको बनाए रखें, उसको मेंटेन करें और वहाँ पर कूड़ा कचरा ना डालें और ये धरती माता को खुश रखें.